आगळ वात करीए बनासकांठामां प्राथमिक शाळानी परीक्षाओमां छबरडो थयो छे। मोटाभागनी शाळाओमां विद्यार्थीओ करता पेपर ओछा मळ्या। जूना लिस्ट प्रमाणे पेपर मळता शाळाओमां पेपरनी वधघट थई हती अने पेपरनी झेरोक्स कॉपी आपीने परीक्षाने शरू करवामां आवी हती। तो जे प्रकारे परीक्षामां वधु एक छबरडानी घटना सामे आवी छे। शाळामां विद्यार्थीओ करता पेपर ओछा मळ्या हता। पेपरनी झेरोक्स कॉपी आपीने परीक्षाने शरू करवामां आवी हती। बनासकांठानी आ समग्र विगतो सामे आवी रही छे के ज्यां प्राथमिक शाळानी परीक्षाओमां छबरडो थयो हतो, मोटाभागनी शाळाओमां विद्यार्थीओ करता पेपर ओछा मळ्या हता अने जूना लिस्ट प्रमाणे पेपर मळता शाळाओमां पेपरनी वधघट थई हती। संवाददाता परेश फोनलाइन पर जोड़ाया छे। परेश, जे घटना सामे आवी रही छे, विगत सामे आवी रही छे, बनासकांठामां प्राथमिक शाळानी परीक्षामां छबरडो थयो छे, शुं घटना? चोक्कस छे, आपणે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગની ભૂલના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોગાવવાનો વાર આવે છે। જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી જે પેપરો શરૂ થયા છે, પરીક્ષાઓમાં જે પેપરો મળતા હોય તે પેપરો જે જૂના લિસ્ટના આપવાના કારણે ઘણી બધી શાળાઓમાં વધઘટ પેપરોમાં થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે। જે રીતે 2019નો જે જૂનો લિસ્ટ છે તે પ્રમાણે તમામ શાળાઓમાં પેપર આવ્યા છે, એના કારણે 2022માં જે વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે તે પેપર અમુક વિદ્યાર્થીઓને નથી મળ્યા, તો અમુક સ્કૂલોમાં પેપર વધારે જવાની ઘટનાઓ સામે આવી છે। પેપર ઓછા મળતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો જોવા મળી રહ્યો છે, અને જેના કારણે શિક્ષકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા પેપરની કરી છે। પેપરની જે ઓછી કોપીઓ હતી તેમની ઝેરોક્ષો કરાવીને વિદ્યાર્થીઓને હાલ પેપર આપવા માટે આપ્યા છે। પણ એક સવાલ એ થઈ શકે છે કે જે રીતે આટલી મોટી ભૂલના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમની જે પેપરની ગુપ્તતા હોય તે ગુપ્તતા જળવાઈ નથી, કારણ કે ઝેરોક્ષો કરાવવાના કારણે ક્યાંક જો પેપર વાયરલ થાય કે ક્યાંક બીજા વિદ્યાર્થીઓને વહેલો પેપર મળે તો તેના કારણે પણ એક કહી શકાય છે જે તૈયારી કરતા વિદ્યાર્થી હોય તો તેમના ભાવિ પર પણ ઘણો બધો ફરક પડી શકે છે। એક નાની ભૂલ જે કહી શકાય છે કે શિક્ષણ વિભાગની ભૂલના કારણે તમામ વિદ્યાર્થીઓને અને તમામ જે જિલ્લાની પ્રાથમિક શાળાઓ છે તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ભોગવવાનો હાલ વારો આવ્યો છે। જે બિલકુલ પરેશ, જાણકારી બદલ આભાર।